વાદ થતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગેરરીતિ આચરનારા વિદ્યાર્થીઓને નોટિસ મોકલવામાં આવી રહી છે, ત્યારે હવે નોટિસ મોકલવામાં પણ લાલિયાવાડી જોવા મળી રહી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષામાં ગેરહાજર વિદ્યાર્થીને નોટિસ આપવામાં આવી. પ્રાંતિજમાં રહેતા અપૂર્વ પટેલ પરીક્ષામાં ગેરહાજર હોવા છતાં ગૌણ સેવા મંડળ દ્વારા નોટિસ આપવામાં આવી છે. ગેરરીતિ આચરવાના મામલે અપૂર્વ 17 ડિસેમ્બરના રોજ ગાંધીનગરના સેક્ટર 10માં હાજર રહેવાનું ફરમાન જાહેર કરાયું છે. જો અપૂર્વ પટેલ 17 ડિસેમ્બરે ગાંધીનગરમાં હાજર ન થાય તો ફોજદારી કાર્યવાહી કરવાનો ફરમાનમાં ઉલ્લેખ કરાયો છે. સંવાદદાતા સંદીપ જોડાયા છે આ વિષય પર વાત કરવા માટે. સંદીપ, જે રીતે ગૌણ સેવા પસંદગી મંડળ એક બાદ એક મામલાઓમાં ફસાતું જઈ રહ્યું છે, પરીક્ષામાં ગેરરીતિને લઈને લાલિયાવાડી જોવા મળી, હવે નોટિસ જે પાઠવવાની છે તેમાં પણ જે રીતે આખો આ મામલો સામે આવી રહ્યો છે, સવાલો ઉઠી રહ્યા છે ગૌણ સેવા પસંદગી મંડળ સામે. ચોક્કસ છે કે હાલ સરકાર જે ગૌ પસંદગી મંડળ જે છે તે પરીક્ષા લઈને હાલ એક પર એક આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાની વડરાની અંદર એક બનાવ બન્યો છે કે જે કંડક્ટર છે, જે કંડક્ટરે એક્ઝામ માટે ફોર્મ ભર્યું હતું પણ એને જે કંડક્ટરની નોકરીમાં એને છુટ્ટી ના મળતા તે પરીક્ષામાં જઈ ના શક્યો હતો, તેના કારણે હાલ પરીક્ષા આપી ના શક્યો. પણ ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા તેને નોટિસ પાઠવવામાં આવી છે કે તેને પરીક્ષામાં ગેરરીતિ આચરી છે અને તેને ગેરરીતિ આચરતા તેને કાનૂની ફોજદારી ગુનો લાગુ પડી રહ્યો છે. તેને લઈને હાલ અહીં સાબરકાંઠાજીમાં ચર્ચાનો વિષય બન્યો છે કે આ જે બનાવ બનતા હાલ જે ગૌણ પરીક્ષામાં ગેરરીતિ આચરવાના મામલે નોટિસ પત્ર મળી છે પણ ક્યાંક ને ક્યાંક એક્ઝામ આપી બી નથી તેને. આભાર સંદીપ જાણકારી માટે. તો બિન સચિવાલયની પરીક્ષામાં ગેરહાજર રહેનાર ઉમેદવારને પણ નોટિસ પાઠવવામાં આવી છે.